નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના ટોપિકમાં વાત કરીશું એટલે કે ભાગ બેમાં જે આપણે અગાઉ ભાગ એકમાં ધોરણ આઠમાં ચેપ્ટર નંબર તેર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાયપૂરતી સોલ્યુશનની આપણે રજૂઆત કરી હતી તો જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ એક દેખ્યો ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી જ છે તો તમે એમાં જઈને પણ ભાગ એક નિહિ શકો છો તો ભાગ એકમાં આપણે પ્રશ્ન ચાર પાંચ અને છ ની રજૂઆત કરી હતી અને આજે આપણે ભાગ છ ની અંદર ભાગ બે ની અંદર દાખલા નંબર છ અને પ્રવૃત્તિના દાખલાની રજૂઆત કરવાના છીએ તો ચાલો વાત કરીએ દાખલા નંબર છ ની અંદર તો એમાં આપણે રકમ વાત આપી છે કે એસી કિમી કલાકની ઝડપે જતી મોટર કારને સાતસો વીસ કિમી અંતર કાપવાનું છે જો મોટર કાર નેવું કિમી કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય બચશે આ દાખલો થોડો અલગ છે મિત્રો સમજી અહીંયા અહીંયા દાખલો આપણને સાયન્સના રીતે પૂછવામાં આવ્યો છે આપણે એ પ્રમાણે ગણીશું કલાક અને કિમી મતલબ કિલોમીટર પ્રતિ કલાકની અહીંયા વાત કરી છે મોટર કારની તો અહીંયા અંતર આપણે શોધવાનું છે બરાબર તો ચલો વાત કરીશું આપણે પહેલાં આપણને આપ્યું છે શું રકમમાં પેલા એ આપણે જોઈશું તો અહીંયા આપણને જે એસી કિમી પ્રતિ કલાકની ઝડપ તો અહીંયા આપણને ઝડપ આપી દીધી છે ઝડપ બરાબર એસી કિલોમીટર પ્રતિ કલાક અને આપણને સાતસો વીસ કિમી અંતર બીજી વસ્તુ આપણને અંતર આપ્યું છે બરાબર સાતસો વીસ કિલોમીટર બરોબર આપણને બંને વસ્તુ અહીંયા આપી છે તો અહીંયા ઝડપ અને અંતર બંને વસ્તુ આપી છે ધોરણ ધોરણ આપણે 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 પ્રમાણે અહીંયા સમજીશું તો ઝડપનું સૂત્ર ખબર છે કે ઝડપ બરાબર સમય આ સાયન્સનું સૂત્ર છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો આપણને ઝડપ કેટલી આપી છે એસી કિલોમીટર પ્રતિ કલાક આપણને અંતર સાતસો વીસ કિમી આપ્યું છે ને સમય આપણને શોધવાનો વાત કરીએ છીએ બરોબર અને સમયને આપણે શોધીશું તો સમયને કરતા કરી સમય બરાબર એસી અહીંયા આવશે તો સાતસો વીસ છેદમાં એસી બરાબર સમય બરાબર નવ કલાક બરોબર આપણને સમય કેટલો મળ્યો નવ કલાક અહીંયા આપણો આન્સર આવી ગયો નથી હજુ આપણને દાખલો અધૂરો છે તો એમાં આપણે વાત કરી વાત કરી છે કે જો મોટર કાર નેવું કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી પેલા એસી હતી ત્યારે સાતસો વીસ કિમી મતલબ શું પ્રતિ કલાકની ઝડપ હતી હવે આગળ શું વાત કરીએ છીએ કે નેવું કિમી કલાકની ઝડપે કાર દોડાવવામાં આવે તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય કુલ સમય આપણે શોધવાનો છે તો પેલા આની વસ્તુ આપણે શોધી દઈશું એમાં પણ સૂત્ર એ જ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો આપણી ઝડપ હવે કેટલી થઈ ગઈ નેવું થઈ ગઈ પહેલાં એસી હતી એટલે આપણે અહીંયા એસી લખી હતી હવે આપણી ઝડપ કેટલી બની ગઈ નેવું અંતર આપણું એના એ જ છે ખાલી આમાં શું કર્યું થોડો કલાકની અંદર ગાડીની સ્પીડ થોડી વધારવામાં આવી અને સમય આપણો મેળવવાનો છે તે પ્રમાણે સમય બરાબર સાત ચોવીસ છેદમાં નેવું શૂન્ય નીકળી નવ અઠ બોતેર તો સમય આપણને મળશે નવ સોરી આઠ કલાક આઠ કલાક ઓકે આપણને પાછો બીજો સમય મળી ગયો આઠ કલાક એટલે કે પહેલાં જે ગાડી રનિંગમાં જતી હતી ત્યારે તેનો સમય નવ કલાક હતો અને પછી થોડી સ્પીડ વધારવામાં આવી ત્યારે તેનો સમય આઠ કલાક થયો પણ આપણને શોધવાનું શું કહે છે તો તો તેટલું જ અંતર કાપતા કુલ સમય તો કુલ સમય બરાબર કુલ સમય બરાબર પ્રથમ કુલો સમય નવ કલાક ઓછા આઠ બરાબર એક કલાક જવાબ આવશે આપો કેટલો આવશે એક કલાક ઓકે ખ્યાલ આવી ગયો કઈ રીતે પહેલાં આપણને શું વાત કરી હતી કે એસી કિમી પ્રતિ કલાકની ઝડપે કાર સિત્તેર સોરી સાતસો વીસ કિમી અંતર કાપવાનું છે પછી એ જ કાર થોડી સ્પીડે ઝડપે દોડવામાં આવે તો તેનું કુલ કેટલું અંતર કાપશે એટલે આપણે પહેલાં નવ કિમી અંતર નવ કલાક જવાબ મળ્યો પછી આપણને આઠ મળ્યો તો આપણે કુલ સરેરાશ સમય કાઢીશું તો નવમાંથી આપણે આઠ બાદ કરીશું ત્યારે આપણને કેટલું મળશે એક મળશે તો અહીંયા તમારો પ્રથમ દાખલો અહીંયા પૂરો થાય છે દાખલો નંબર બે જોઈએ હવે તો દાખલા નંબર બેની અંદર આપણને વાત કરીએ છે કે એક મશીન આઠ કલાક ચલાવતા નવસો સાઠ પાણીની બોટલ ભરે છે અને આ મશીન ખરાબ થતાં તેણે પાંચ કલાક ચલાવ ચલાવવું પડ્યું તો મશીન કેટલી પાણીની બોટલ ભરી હોય મતલબ શું અહીંયા પહેલાં આપણે કોષ્ટકની સાથે રજૂઆત કરીશું કારણ કે આ દાખલો આપણો સમ રીતે ગણીશું તો કોષ્ટકમાં આપણે ચલો વાત કરીએ પહેલાં કોની વાત કરી છે એક મશીન આઠ કલાક એટલે આપણો સમય કહેવાશે પછી આપણો આવશે પાણીની બોટલ ની ચલો દો તો શું કહે છે આઠ કલાક સમય છે ત્યારે નવસો સાહીઠ આપણી બોટલ ભરાય છે પછી પાંચ કલાક જો મશીન ખરાબ થાય તો પાંચ કલાક મશીન ચલાવવું પડે તો કેટલી પાણીની બોટલ ભરાશે આ આપણા એક્સ અને આપણા વાય તો આપણા એક્સ વન બનશે એક્સ વન છેદમાં વાય વન બરાબર છેદમાં વાય ટુ તો એક્સ વન આપણા આઠ છે વાય વન આપણા નવસો છે એક્સ ટુ આપણા પાંચ છે અને આપણા y2 ટુ શોધવાના છે તો વાય આપણે કરતાં કરીશું ચોકડી ગુણાકાર કરી દઈશું તો પાંચ ગુણ્યા નવસો સાહીઠ છેદમાં આવશે આઠ બરોબર તો અહીંયા ભાગ ચલવીશું બાર અઠા છન્નું પાછળ શૂન્ય એમના એમ બાર પંચ્યાશય તો આપણને મળશે છસ્સો બોટલ આવશે કેટલી આવશે છસો બોટલ આપણો આન્સર આવી ગયો તો ખ્યાલ આવી ગયો છે બધાને જવાબ કઈ રીતે આવી ગયો કારણ કે આપણે સમ પ્રમાણ એક્સ વન બાય વાય વન બરાબર એક્સ ટુ બાય વાય ટુના રીતે દાખલો ભણીશું તો આપણને વધારે ખ્યાલ આવશે તો ચાલો વાત કરીએ હવે નંબર ત્રણની તો કે હોડીની લંબાઈ પચીસ મીટર હોય ત્યારે તેના પરના સ્તંભની ઊંચાઈ પંદર મીટર રાખાય છે જો હોડીની લંબાઈ વીસ મીટર હોય તો તેના પરના સ્તંભની ઊંચાઈ કેટલી બરાબર તો અહીંયા આપણે કોષ્ટક પહેલાં રજૂઆત કરીશું કોષ્ટક બનાવીશું તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે એમનામ આપણને જો ચોકડી ગુણાકાર રીતે દાખલો ગણીશું તો આઈ થિંક દાખલો તમારો રોંગ પડશે કારણ કે સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની વાત કરીએ એના માટે તમારે કોષ્ટક બનાવું ફરજિયાત છે હોડીની લંબાઈ અને સ્તંભની ઊંચાઈ બરોબર હોડીની લંબાઈ અને તમને આપી છે સ્તંભની સ્તંભની ઊંચાઈ બરોબર તો ચલો વાત કરીએ આપણે હવે આગળ કે જ્યારે હોડીની લંબાઈ પચીસ મીટર હોય ત્યારે તેના સ્તભની ઊંચાઈ પંદર મીટર છે અને જો હોડીની લંબાઈ હોડીની લંબાઈ વીસ મીટર હોય તો તેના સ્તભની આપણે શોધવાનું છે તે પ્રમાણે આ એક્સ અને વાય લઈ લઈશું આપણે તો એક્સ વન બાય વાય વન બરાબર એક્સ ટુ બાય વાય ટુ બનશે આપણે અહીંયા બરાબર સૂત્રના પ્રમાણે તો એક્સ વન આપણા પચીસ છે વાય વન આપણા પંદર છે બરાબર વીસના છેદમાં વાય ટુ આપણે વાય ટુને કરતાં કરીશું ચોકડી ગુણાકાર પંદર ગુણ્યા વીસ છેદમાં પચીસ પાંચે પાંચે પચીસ પાંચ ચોગવીસ પાંચ નીકળી ગયા પહેલાં પછી પંદરના ભાગ ચલાવ પાંચ ગુણ્યા ત્રણ પાંચ પણ નીકળી ગયા તો ચાર તરી શું આવશે બાર વાય ટુ બરાબર આપણને કેટલા મળશે બાર મીટર તો આપણે કહી શકીએ સ્તંભની ઊંચાઈ કેટલી છે બાર મીટર હશે તો પ્રશ્ન ખેલાઈ ગયો છે બધાને હવે પ્રશ્ન બધા જોઈશું પ્રશ્ન ચાર આઈએમપી દાખલો છે તમારો મિત્રો ધ્યાનથી સમજો જે આપણે પ્રથમ ગણ્યો તે જ પ્રમાણે પણ થોડુંક આમાં આપણને અલગ આપ્યું છે એ થોડું સમજાવી દઈશ તમને ડીપમાં તો ચલો વાત કરીએ હવે કે આઠસો કિમીનું અંતર કાપવા એક ટ્રેન એસી કિમી કલાકની ઝડપે દોડે છે આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચ પહોંચ પહોંચાડવા માટે ટ્રકની ની ઝડપ કેટલી કરવી પડશે આપણે એ શોધવાનું છે તો ચલો સિમ્પલ દાખલો છે આપણે સિમ્પલ રીતે ગણીશું તો પેલાની પેલી વસ્તુ આપણે જે આગના દાખલામાં જોઈ ગયા હતા જે આપણે આગના દાખલામાં જોઈ ગયા તા એ પ્રથમ વસ્તુ લખીશું પેલા આપણી ઝડપ ઝડપ અહીંયા આપણને કેટલી આપી છે ચલો આપણે થોડું બંને ભાગમાં વિભાજન પાડી દઈશું પેલા તો અહીંયા આપણને ઝડપ કેટલી આપી છે પેલા એ જોઈ લઈએ આપણને પેલા ઝડપ આપી છે અહીંયા એસી કિમી એટલે એસી કિલોમીટર પ્રતિ કલાક અને આપણને અંતર આપ્યું છે અંતર આપ્યું છે આઠસો કિલોમીટર બરાબર આઠસો કિમી આપણને અંતર આપ્યું છે તો તે જ પ્રમાણે પછી આપણે ઝડપનું સૂત્ર ભણી કહેતા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો ઝડપ આપણી અહીંયા કેટલી બનશે આપણે પહેલાં જોઈ લઈએ આપણી અહીંયા ઝડપ બનશે કેટલી છે એસી કિલોમીટર બરાબર અંતર આપણું આઠસો છે સોરી અહીંયા અંતર આપણને આઠસો આપ્યું છે બરાબર સમય સોરી આપણે અહીંયા સમય શોધવાનો છે તો સમય બરાબર આઠસો ભાગ્યા દસ કલાક હવે સમજ વિદ્યાર્થી મિત્રો રકમમાં આ સમયમાં ખ્યાલ આવી ગયો બધાની આપણે જે દાખલા નંબર એક જોયો તો એ જ પ્રમાણે છે કે સમય આપણે શોધ્યો દસ કલાક હવે આપણે રકમ ઉપર જઈશું અહીંયા સુધી દાખલો પૂરો થઈ ગયો હવે શું કહે છે કે આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડશે પહેલાં આમાં અલગ હતું આમાં અલગ છે હવે આમાં શું કહે છે કે જો ટ્રક બે કલાક મારે થોડી વહેલા પહોંચાડવી હોય તો મારે થોડી ઝડપ વધારવી પડશે કે ઘટાડવી પડશે એ પહેલાં જોઈ તો આપણે થોડું સમજી લઈએ કે ટુ કલાક વહેલી શું કહે છે ટુ કલાક કોની વાત કરી છે ટ્રકની બે કલાક લાખ વહેલી પહોંચાડવા બે કલાક આપણે શું કરવાનું છે બે કલાક જે ટ્રક છે પેલા આપણે રકમ પેલા સમજી લઈએ કે આ ટ્રકને તે સ્થળેથી બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી હશે જો બે કલાક વહેલી પહોંચાડવા પહોંચાડ્યું હોય તો સમય આપણો સમયમાં ફેરફાર બનશે પહેલાં દસ કલાક હતો એમાં બે કલાક વહેલી પહોંચાડવી હોય તો સમય થોડો આપણો ઘટશે કારણ કે કોઈ વસ્તુ આપણને ખબર જ છે કે કોઈ આપણે કામ માની લો કે કોઈ વસ્તુ આપણે કામ કરતા હોય કે કિલોમીટરની વાત કરતા આપણે કોઈ વસ્તુ માની લો કે દસ કિલોમીટર આપણે એક કલાકમાં ચલાવીએ પણ એક કલાકમાં થોડું આપણે સ્પીડમાં ચલાવીશું તો આપણો એક કલાક જગ્યાએ આપણું શું થશે પચાસ મિનિટ યા ચાલીસ મિનિટ થશે એ જ પ્રમાણે અહીંયા દાખલો છે હવે આપણે સમયમાં થોડો ફેરફાર કર્યો શું સમયમાં ફેરફાર આપણને એ વાત કરી હતી કે આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડશે તો અહીંયા બે કલાક વહેલી પહોંચાડવા માટે સમયમાં આપણે ફેરફાર કર્યો ફેરફાર મતલબ આપણે જાતે નથી કર્યો આપણને રકમમાં કીધું છે તે પ્રમાણે બરાબર તો અહીંયા ઝડપ બરાબર ઝડપ બરાબર અંત તર ભાગ્યા સમય તો ઝડપ આપણી કેટલી છે પાછી એના એજ કેટલી હતી આઠસો સોરી અહીંયા ઝડપ આપણને કેટલી આપી છે આઠસો પણ આપણે ડાયરેક્ટ મૂકી દઈશું ચલો એસી આપી છે આપણને એસી બરાબર અંતર આપણું કેટલું આપ્યું છે અહીંયા સોરી આપણે ઝડપ શોધવાની છે ઝડપ શોધવાની છે અંતર આપણું કેટલું છે આઠસો કિમી આઠસો કિમી છેદમાં સમય કેટલો છે આપણું આઠ આપેલું છે સમય કીલો આપે છે આંઠ અહીંયા ભાગ ચલાવીશું તો જવાબ આવશે આપણો સો તો ઝડપ બરાબર સો કિલોમીટર પ્રતિ કલાકની રીતે આપણે ગાડીને દોડાવીશું તો આપણે બે કલાક વહેલા પહોંચીશું બરાબર પહેલાં શું હતું એંસી કિમી કલાક ઝડપ હતી એટલે એક કિમીમાં એટલે એક કિલો કલાકમાં એસી કિમી અંતર કાપતું હતું હવે એ જ વસ્તુ એક કલાકમાં તમે જો સો કિમી અંતર કાપો તો તમે થોડા વહેલા એટલે બે કલાક વહેલા પહોંચી શકો છો ઓકે જો તમે દાખલામાં ખ્યાલ ના આવ્યો હોય તો વિડીયોને પુષ્પ કરીને પણ ફરીથી જોઈ શકો છો હવે આપણે વાત કરીશું દાખલા નંબર પાંચ તો દાખલા નંબર પાંચની વાત કરીએ કે સાયકલના પૈડામાં આઠ સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો પિસ્તાલીસ હોય જો બાર સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમે રકમ તમારે ડીપમાં સમજવી પડશે કારણ કે અત્યાર સુધી તમે દાખલા ગણ્યા એ સમ પ્રમાણ હતા હવે તમે જો આન સળિયા હોય ત્યારે આટલો ખૂણો પણ સળિયા વધ્યા તો સામે ઘટાડો થવાનો છે તમને ખબર છે તો તમારું શું આ માહિતી શું આવશે આ માહિતી વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે પહેલાં લખીશું આ માહિતી માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણને વધારે ખ્યાલ આવશે તો ચાલો કોષ્ટક બનાવી દઈએ આપણે અહીંયા આપણે કોષ્ટક બનાવીશું તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે તો કોષ્ટકમાં શું કહ્યું સાયકલના પૈડામો સળિયા બરાબર સાયકલના પૈડામો સળિયાની આપણે વાત કરી છે સળિયા મતલબ આપણે આરા પણ કહી શકીએ આરા અને બનતો ખૂણો જે તમે સ્વાધ્યાયમાં દાખલા દેખ્યા છે તે જ પ્રમાણે છે જો તમારા સળિયા હોય તો ત્યારે બનતો ખૂણો પિસ્તાલીસ અંશનો હોય તો બાર સરિયાએ કેટલો વ્યસ્ત પ્રમાણમાં આપણે સૂત્ર ખબર જ છે એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ એક્સ વન આપણા આઠ છે ગુણ્યા પિસ્તાલીસ બરાબર બાર ગુણ્યા વાય ટુ વાય ટુ બરાબર આઠ ગુણ્યા પિસ્તાલીસ છેદમાં આપણે બાર બરાબર ચલો ભાગ ચલાવીશું ચાર તરી બાર ચાર દુ આઠ પંદર તરી પિસ્તાલીસ દરેક પેલા મેં ભાગ પાડી દીધા અહીંયા ત્રણ ઉડી ગયા ચાર પણ ઉડી ગયા પંદર દુ ત્રીસ વધ્યા તો વાય ટુ બરાબર બે ગુણ્યા પંદર તો વાય ટુ બરાબર આપણને ત્રીસ જવાબ મળશે બરાબર ભાગમાં તમે ધ્યાન રાખજો પેલા આઠ ના પડ્યા ચાર દુ આઠ પડી ગયા બારના ચાર તરી બાર પડી ગયા ચાર ચાર નીકળી ગયા પછી ના પડ્યા પંદર તરી પિસ્તાલીસ ત્રણ ત્રણ નીકળી ગયા પંદર અને બે વધ્યા તો પંદર દુ ત્રીસ તો આપણને વાઇટુ એટલે કે બાર સળિયા હોય તો ત્રીસ નો અંશનો ખૂણો આપણને મળે હવે પ્રશ્ન તો કે એક રોડ બનાવવામાં ઓગણચાલીસ મશીન કામે લગાડવાય તો બાર દિવસમાં કામ પૂરું થાય છે જો બાવન મશીન કામ લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં આ પણ માહિતી આપણી વ્યસ્ત પ્રમાણમાં જ છે તો અહીંયા આપણે કોષ્ટક તરીકે રજૂઆત કરીશું અહીંયા મશીનની વાત કરી છે કે રોડ બનાવવામાં મશીન અને દિવસ બરોબર તો ઓગણચાલીસ મશીન હતા ત્યારે બાર દિવસ લાગ્યા ઓગણચાલીસ મશીને બાર દિવસ લાગ્યા તો જ્યારે બાવન મશીન મશીન વધ્યા તો કેટલા દિવસ લાગશે તો આપણા એક્સ અને વાય આપણે કહી શકીએ તો સૂત્ર આપણને એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ તો ઓગણચાલીસ ગુણ્યા બાર બરાબર બાવન ગુણ્યા વાય ટુ આપણે આ પ્રમાણે વ્યસ્ત પ્રમાણના સૂત્રમાં આપણે કિંમત મૂકીશું બરાબર તો ચલો વાય ટુ આપણા શોધવાના છે વાય ટુ બરાબર છેદમાં બાવન આવશે ઓગણચાલીસ ગુણ્યા બાર ભાગ્યા સોરી ચોપનથી બાવન છે તો અહીંયા ભાગ ચાલુ તેર ચોક બાવી ઓગણચાલીસ તેર નીકળી દિવસ આપણને વાય ટુ કેટલા મળશે નવ દિવસ ભાગમાં તમે ધ્યાન ચલાવજો બરોબર ભાગ તમારી શાંતિથી ઉડાણ રહેશે કારણ કે ઓગણ ચાલીસ ના આપણે બાર તરીકે તેર તરી ઓગણચાલીસ તેર ચોન તેર નીકળી ગયા પછી એક ખેડૂત પાસે વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે જો તેની પાસે જો તેની પાસે દસ પશુઓ વધારે હોય તો ઘાસચારો કેટલા દિવસ હશે તો પહેલાં આપણે કોષ્ટક દ્વારા કોઈ વસ્તુ રજૂ કરી દેવાનું કારણ કોષ્ટક બનશે હવે તમને બધાને ખ્યાલ આવી ગયું છે જેટલું કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરીશું એમાં દાખલો આપણો સરળ પડશે તો અહીંયા પશુઓની વાત લે પશુ પશુ અને પશુ દિવસ અને ખબર છે કે તો ઘાસચારો અહીંયા ઘાસ સારો છે સારો પણ દિવસ દિવસની સાથે વાત કરીએ છીએ તો સમજી લઈએ જ્યારે વીસ પશુ હતા છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસ ચારો છે કેટલા ઘાસ ચારો દિવસ સાથે અહીંયા લખ્યું છે છ દિવસ તો જ્યારે તેની પાસે દસ પશુ વધારે હોય શું કહે છે દસ પશુ વધારે હવે સમજે અહીંયા હવે તમારે સમજવાના છે કે અત્યારે હાલ હાલ કેટલા પશુ હતા વીસ પશુ છે ત્યારે છ દિવસ સુધી ચાલે પછી દસ પશુ પાછા વધારવામાં આવે હાલ પશુ હાલ બરાબર વીસ પશુ હતા પછી વધારો કેટલાનો ઓછો દસ પશુનો તો કુલ કેટલા થયા ત્રીસ પશુ બસ આ વસ્તુ તમારે સમજવાની જ્યારે ત્રીસ પશુ કરવામાં આવું તો કેટલો ઘાસ સારો કેટલા દિવસ ચાલશે આપણે સમજવાનું હોય આ ખાલી વીસ અત્યારે હાલમાં હતા પાછળથીને માની લો એક મહિના પછી કે એક દિવસ પછી કે એક વીક પછી દસ પશુનો વધારો કરવામાં આવ્યો એટલે વીસના કેટલા થઈ ગયા ત્રીસ બરાબર તો એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ આપણા એક્સ છે આપણા વાય છે તો વીસ ગુણ્યા છ મળશે ત્રીસ ગુણ્યા વાય ટુ આપણા શોધવાના વાય ટુ બરાબર વીસ ગુણ્યા છ ભાગ્યા ત્રીસ શૂન્ય નીકળી ગઈ ત્રણ દુ છ બરાબર તો વાય ટુ બરાબર આપણે કહી શકીએ ચાર દિવસ ચાલે એટલે કે જ્યારે વીસ પશુ હતા ત્યારે છ દિવસ ચાલતા હતા પણ વીસ તો પશુ હતા જ એના સાથે દસ પશુ એક્સ્ટ્રા વધારવામાં આવ્યા તો કેટલા દિવસ ઘાસ ચારો એના હતો ઘાસ ચારામાં કોઈ વધારો ઘટાડો હતો નહીં તો ઘાસ ચારો તો એના જ માની લો કોઈ ઢગલો હશે મોટો પણ એમાં પશુ વધ્યા તો આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે કે જો પશુની સંખ્યા વધે તો ઘાસ ચારામાં શું છે દિવસો ઘટશે બરાબર તો તે પ્રમાણે આપણને ચાર દિવસ મળશે ઓકે તો અહીંયા પ્રશ્ન સાત તમારો પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું કમ્પ્લેટ પ્રશ્ન ચાર પાંચ છ પૂરો થઈ ગયું છે હવે પ્રવૃત્તિમાં તમને દાખલા આપ્યા છે એ પણ હું તમને ગણાવીને આપીશ તો પ્રવૃત્તિમાં આપણે જોઈ લઈએ કે એક મોટર કર સાત કલાકમાં પાંચસો પચીસ કિમી અંતર કાપે છે શું પાંચસો પચીસ કિમી અંતર કાપે છે તો ચલો આપણે કોષ્ટક પેલા એનું બનાવી દઈએ કોષ્ટકમાં આવશે પેલા આપણો સમય લાસ્ટમાં આવશે આપણું અંતર બરાબર તો સાત કલાક સમય તો ત્યારે પાંચસો કિમી અંતર કાપવામાં આવતું હતું તો નવ કલાક કેટલું અંતર કાપશે બરાબર આ આપણા એક્સ અને આપણા વાય એક્સ વન બાય વાય વન બરાબર એક્સ ટુ બાય વાય ટુ આ આપણો સમ પ્રમાણ તમે જુઓ અહીંયા એક સામે વધારો થયો તો સામે વધારો થાય છે એટલે આપણે સમ પ્રમાણ રીતે દર્શાવીશું બરાબર તો એક્સ વન કે સાત છેદમાં પાંચસો નવ છેદમાં વાય તો વાય ટુ બરાબર પાંચસો પચીસ ગુણ્યા નવ ભાગ્યા આપણે સાતમાં સાત અહીંયા આપણે ભાગ ચલાવીશું તો આપણને સેવન્ટી ફાઈવ મળશે સેવન્ટી ગુણ્યા નવ વધ્યા તો વાય ટુ બરાબર આપણે કહી શકીએ છસો પંચોતેર કિલોમીટર શું આવશે છસો આપણે આન્સર જોઈ લઈએ તો આપણા આન્સરમાં એમ કહે છે કે છસો પંચોતેર કિમી અંતર કાપવું કેટલું અંતર કપાશે છસો પંચોતેર સેવન્ટી ફાઈવ પ્રતિ કલાકની ઝડપે નવસો કિમી અંતર કાપે અંતર જો આ મોટર કારની ઝડપ સો કિમી કલાક હોત તેટલું જ અંતર કાપતા કેટલો સમય ઓછો લાગ્યો હોત બરાબર આ દાખલો પહેલાં દાખલા બંને કરતાં પણ અલગ છે તો ચલો જોઈ લઈએ પેલા આપણે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયસૂત્ર આપણને ખબર જ છે તો આપણી અહીંયા ઝડપ કેટલી આપી છે પંચોતેર પંચોતેર બરાબર અંતર આપણું કેટલું છે નવસો ભાગ્યા સમય આપણને અહીંયા આપ્યો નથી સમય સૂત્રોનો છે સમય તો સમય બરાબર નવસો ભાગ્યા પંચોતેર તો સમય આપણને મળશે ભાગ ચલાવીશું તો બાર કલાક બાર કલાક બરોબર તો આપણને સમય કેટલો મળ્યો આપણને સમય કેટલો મળે છે અહીંયા બાર કલાક બરોબર પછી આગળ શું કહે છે એનાય વસ્તુ કે જો આ મોટર કારની ઝડપ સો કિમી પ્રતિ કલાક હોત તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય ઓછો લાગ્યો હોય બરોબર તો હવે આપણને ઝડપમાં થોડો ફેરફાર કર્યો એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો આપણી ઝડપમાં ફેરફાર થયો અંતર આપણું એમના એમ હતું અંતર આપણું એમના એમ હતું સમય આપણો શોધવાનો છે કુલ સમય તો સમય બરાબર નવસો ભ સોરી નવસો ભાગ્યા સો આવશે બરાબર શૂન્ય ઉડી જશે તો આપણને નવ કલાક મળશે કેટલા મળશે નવ કલાક હવે શું કહે છે કે તેટલું જ અંતર કાપતા કેટલો સમય ઓછો લાગે ઓછો મતલબ શું કેટલા કલાક સરેરાશ કલાક તો શું આવશે સરેરાશ કલાક બરાબર બાર કલાક ઓછા નવ કલાક બરાબર ત્રણ કલાક સમય ઓછો લાગે આપણે સરેરાશ કલાક ગણવાની વાત છે અહીંયા તો સરેરાશ કલાક કેટલો થયો ત્રણ કલાક ઓછો સમય લાગ્યો ઓકે હવે લાસ્ટ દાખલો આપણે જોઈ લઈએ પછી આપણે અહીંયા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે તો કે એક મકાન ચણવા માટે વીસ કડિયાને પંચોતેર દિવસ લાગે છે બરોબર તો ચલો આપણે તેનું પહેલા કોષ્ટક જોઈ લઈએ કડિયા અને દિવસ તો કે વીસ કડિયાને પંચોતેર દિવસ લાગે છે તો પચીસ કડિયાને કેટલા આપણા એક્સ અને આપણા વાય તો હવે તમે જુઓ જ્યારે વીસ કડિયા હોય ત્યારે પંચોતેર દિવસ લાગે તો એમાં પાંચ કડિયા વધો દિવસમાં ઘટાડો થયો તો આ માહિતી શું છે વેસ પ્રમાણ તેનું સૂત્ર એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ તો એક્સ વન આપણા કેટલા છે વીસ ગુણ્યા વાય વન કેટલા છે સેવન્ટી ફાઈવ બરાબર એક્સ કેટલા છે પચીસ ગુણ્યા વાય ટુ આપણા શોધવાના છે તો વાય ટુ બરાબર વીસ ગુણ્યા પંચોતેર ભાગ્યા પચીસ પચીસ તરી પંચોતેર વીસ તરી સાહીઠ તો વાય ટુ બરાબર આપણને કેટલા મળશે સાઈઠ દિવસ કારણ કે આપણને ખ્યાલ જ છે જો મજૂરોની સંખ્યા વધે તો દિવસમાં શું થાય ઘટાડો થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાયપૂર્તિનું સંપૂર્ણ સોલ્યુશન તમારા સમક્ષ અહીંયા સંપૂર્ણ પૂરું થઈ ગયું છે તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય અને અમારો વિડીયો પ્રથમવાર દેખી રહ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલ ચેનલને અવશ્ય એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તેથી તમારા સુધી અમે દરેક પ્રકારની નવી નવી અપડેટ એટલે કે સ્વાધ્યાયપૂર્તિ સોલ્યુશન અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમારા સમક્ષ મોકલી શકીએ થેન્ક યુ